तो विश्वभरमां कोरोनाना आ नवा वेरियंटथी ભયનો માહોલ છે, ત્યારે આ નવા વેરિયન્ટ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું. સુપરિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ કહ્યું હતું કે હાલ આ નવા વેરિયન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી, તેમ છતાં ડબલ્યુએચઓની ચેતવણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે. હાલ હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. કુલ 840 બેડ ઉપલબ્ધ છે, તેમાં 230 બેડ ઓક્સિજન સાથેના છે. ત્રીજી લહેર માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે. આમાં જે અત્યારે જે ડબલ્યુએચઓ આપનું જે કીધું છે કે કન્સર્ન માટે, આ માટે થોડું આપને ચિંતા થાય છે, તો પણ આવું અત્યારે કોઈ કન્ફર્મ નથી કે એવું તી ડેલ્ટા વેરિયન્ટથી અથવા જે ઓરિજિનલ વેરિયન્ટ હતા આથી વધારે ઇન્ફેક્શન હશે એવું કંઈ કન્ફર્મ ન્યૂઝ નથી, તો પણ આપને તૈયાર જ છે.